હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના ઈડરના વડિયાવીર મંદિરના ગાદીપતિ મહંત શાંતિગીરી મહારાજ અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજનમાં જઈને પરત ફરતા સંત સન્માન કાર્યક્રમ યોજાયો. વિશ્વ હિન્દુ પરિષદ ઈડર પ્રખંડની વડિયાવીર ગ્રામ સંબંધ સંત સન્માન કાર્યક્રમનું વડિયાવીર મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં ભગવાન શ્રી રામપ્રભુની પાવન નગરી અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ થયેલ ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનમાં 200 વિશેષ આમંત્રિત મહેમાનોમાં ઈડરના વડિયાવીર મહંત શ્રી પરમ પૂજ્ય શાંતિગીરી મહારાજ ઉપસ્થિત રહી પરત ફરતા તેમનું સન્માન ઈડર તાલુકાના ધાર્મિક સંસ્થાના સંતો મહંતો અને રામભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે શહીદ કારસેવકોને યાદ કરી 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને હાજર કારસેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા તથા ઈડર વિધાનસભાના ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં હાજર રામભક્તોએ સંતો મહંતોનું સન્માન કરી આશીર્વચન મેળવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના અગ્રણ્ય આગેવાનો અને વડિયાવીરના ગ્રામજનો, રામભક્તો અને વિશ્વ હિન્દુ પરિષદ ઈડર પ્રખંડ બજરંગદળ સ્વયંસેવક અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચાવડા, ZSTV ઈડર. અયોધ્યામાં ગત 5 ઓગસ્ટે ભગવાન શ્રી રામ જન્મભૂમિ સ્થાન ઉપર ભારતના વડાપ્રધાનશ્રીના હસ્તે શિલાન્યાસ થયો, સાથે સરસંઘચાલક શ્રી ભાગવતજી, વડાપ્રધાન મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ તથા આનંદીબેન પટેલ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો. સમગ્ર હિન્દુ સમાજ માટે, ભારત વર્ષ માટે, વિશ્વ માટે બહુ ગૌરવની ઘટના થઈ. 5 ઓગસ્ટે ઐતિહાસિક તવારીખ બની ગઈ કે હિન્દુ સમાજમાં ભારતવર્ષ પોતાની ગુલામી હતી, કે 6 ડિસેમ્બરે કલંક ભૂસી નાખ્યું હતું, ત્યાં ભવ્ય મંદિર નિર્માણની બધાની આસ્થા હતી. આ કાર્ય માટે હજારો રામ સેવકો, કાર સેવકો શહીદ થયા હતા અને આંદોલનો ચલાવ્યા હતા. લગભગ 1950માં જ્યારે ભગવાન રામનો પુનર્પાદુર્ભાવ થયો, એ 6 ડિસેમ્બર 1992 ત્યાં સુધી લાંબો એક સંઘર્ષનો કાળ રહ્યો. સ્વતંત્ર ભારતમાં હિન્દુ સમાજે ભારત વર્ષના શાસ્ત્રિક શક્તિએ એક પ્રકારે જબરજસ્ત આંદોલન કરીને એક પરિણામ મેળવ્યું. આ ભગવાન રામનો શિલાન્યાસ જ નથી, એ આ રાષ્ટ્રનો શિલાન્યાસ છે. રાષ્ટ્રે કોઈ ખોયેલી જે અસ્મિતા છે, સામાયિક સંસ્થામાં આવેલી ઘણી પ્રકારની મુશ્કેલીઓ છે, એને દૂર કરવાનું, ભગવાન રામનું સાચામાં રામરાજ્ય એટલે કે સર્વ સુખી થાય, સર્વનું કલ્યાણ થાય, કોઈ ભૂખી સુવે નહીં, કોઈ પ્રકારનો રોગ, કોઈ પ્રકારની નુકસાન ન થાય અને સર્વનું કલ્યાણ થાય અને સર્વમાં રામ વ્યાપી જાય અને ભારત વર્ષ વિશ્વને પુનર્ગ્રહણ કરતું રહે, એ પ્રકારનો શિલાન્યાસ છે. આથી આ દેશમાં વિશ્વમાં આવવાની આવનાર તમામ આપત્તિઓ દૂર થાય અને આસુર શક્તિઓ છે હજુ પણ રામના અસ્તિત્વના પ્રશ્નો ઉઠાવે છે, આ આસુર શક્તિઓને પણ નેસ્ત નાબૂદ થાય, ભગવાન એમને પણ સદ્બુદ્ધિ આપે, એ પ્રકાર ફેલાવ્યા છે. ભવ્ય રામ મંદિર આપણા સમયે જે સાકાર થયેલું છે એ આપણા સૌ માટે ગૌરવની વાત, ગૌરવની વાત છે. ધન્ય છે આપણો જન્મ, ધન્ય છે આપણી ભારત માતા. અસ્તુ ભારત માતા કી જય. ઓકે, સ્ટાર્ટ. 135 કરોડ જનતા કા જો યહાં જન્મ હુઆ હૈ, ઇસ એક તો 135 કરોડ જનતા કા જો દિલ મેં થા કે હમારે લાલ રામલલા કા જન્મ સ્થાન મેં રામજી મંદિર બનાને કા વો સપના શિલાન્યાસ ભારત કે પ્રધાનમંત્રી દ્વારા શિલાન્યાસ અને ભૂમિપૂજન હોને કે કારણ હમારે સારે હિન્દુઓ કા ભારત દેશ કે 135 કરોડ જનતા કા યે નિશ્ચિંત હો ગયા કે રામ મંદિર વહાં બન કે રહેગા ઔર હમ લોગ ઉસ રામ મંદિર બનને કે બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મેં હમ લોગ સભી કરોડો લોકો વહાં હાજર રહેંગે. રામચંદ્ર ભગવાન કી.